नमस्कार मित्रों, अब तक न्यूज बुलेटिन में आप सौनु हार्दिक स्वागत छे। वडाप्रधान मोदी गलवान झपाझपीना 18 दिवस पछी गुरुवारे लद्दाख पहुंच्या हता। અહીં તેમણે સૈનિકોને સંબોધનમાં ચીનનું નામ લીધા વગર કહ્યું હતું કે વિસ્તારવાદીએ જ માનવ જાતિનો વિનાશ કર્યો છે। ઇતિહાસ જણાવે છે કે આવી તાકાતો નાશ પામી છે। વધુમાં પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે તમારી ભુજાઓ એવી ચટ્ટાનો જેવી મજબૂત છે જે તમારી આસપાસ ઊભી છે, તમારી ઈચ્છા શક્તિઓ પર્વત જેવી અડગ છે, તમારી વચ્ચે આવીને તેને અનુભવી રહ્યો છું, મને જ નહીં પણ આખા દેશને અતૂટ વિશ્વાસ છે કે તમે સૌ સરહદ પર અડગ છો। आज बात प्रत्येक देशवासियोंने देश माटे दिवस रात काम करवा माटे प्रेरणा आपे छे। आत्मनिर्भर भारत नो संकल्प तमारा लीधे मजबूत थाय छे। गुजरात सहित देशभर में चोमासु धीमे धीमे सक्रिय थई रह्यु छे। हाल एक साथ त्रण सिस्टमों सक्रिय होवाना कारणे सौराष्ट्र सहित राज्यभर में आवतीकाले सार्वत्रिक हळवाथी मध्यम वरसाद अने अमुक विस्तारों में भारे वरसादनी हवामान खाताए आगाही करी हती, परंतु आजे ज गीर सोमनाथ जिल्लामां वहेली सवारथी वादळछाया वातावरण वच्चे धोधमार वरसाद शुरू थयो हतो। त्यारे गीर सोमनाथ जिल्लाना कोडीनारमां 4 कलाकमां धोधमार 6 इंच अने तलालामां 2 कलाकमां 2 इंच वरसाद पड्यो हतो। आ साथे ज जूनागढमां पण वादळछाया वातावरण वच्चे वरसाद शुरू थयो हतो। वरसादने पगले खेतरोमां पाणी भराई गया हता। वावणी कर्या बाद वरसाद ખેતરમાં ઊભા પાકને જીવનદાન મળ્યું છે અને ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। કોડીનાર પંથકમાં દેવડી, પીપળી, છારા, સરખડી, દૂધન અને રોજન સહિતના ગામોમાં વરસાદ પડ્યો હતો। આ સાથે જ વેરાવળ પંથકના ભેટાડી, રામપરા, લુભા, કોડિદ્રા અને આજુબાજુના ગામોમાં વરસાદ પડ્યો હતો। આ સાથે જ સુત્રાપાડાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદ પડતા ઠેર ઠેર પાણી ભરાઈ ગયા હતા। ગીર પંથકમાં ધોધમાર વરસાદ પડતા નાના તળાવો, નદીઓ અને ચેકડેમોમાં નવા નીરની આવક થઈ હતી। આ સાથે જ વરસાદના પગલે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા। અમરેલીના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડતા ધરતીપુત્રોમાં ખુશી જોવા મળી હતી। રાજુલા, માંડરવડી અને વડલી સહિતના ગામોમાં ધોધમાર વરસાદ પડ્યો હતો। ભારે વરસાદને પગલે કેટલાક ખેતરોમાં પાણી ભરાઈ ગયા હતા। સાથોસાથ કેશોદ પંથકમાં સવારથી અત્યાર સુધીમાં 1 ઇંચ વરસાદ થયો હતો અને અરવલ્લીમાં પણ લાંબા વિરામ બાદ મેઘરાજાએ મહેર કરી હતી। દેશભરમાં અત્યારે ચીની વસ્તુઓનો બહિષ્કાર કરવામાં આવી રહ્યો છે, ત્યારે રાજકોટના ઉદ્યોગકારો ચીનની વસ્તુઓનો બહિષ્કાર કરી નવા ઉદ્યોગો શરૂ કરવા જઈ રહ્યા છે। જે અંતર્ગત આજે 11 ઉદ્યોગોના એસોસિએશનની રાજકોટ એન્જિનિયરિંગ એસોસિએશન હોલ ખાતે બેઠક મળી હતી। ઔદ્યોગિક દ્રષ્ટિએ કોઈ પણ ઉદ્યોગકારો એ ચીન પર નિર્ધારિત ન રહેવું પડે તે માટે અભિયાન શરૂ કરવામાં આવ્યું છે। તમામ પ્રકારના ઉદ્યોગકારો અને વેપારીઓ આ બેઠકમાં જોડાયા હતા। સૌપ્રથમ તો આજની જે મિટિંગ હતી એમાં અમે લોકો એક વીક પહેલા મળ્યા હતા ત્યારે એક જ વસ્તુનો એમ હતો કે સાર્વત્રિક દરેક જગ્યાએ એક જ વસ્તુ આવે છે કે ચાઇનીઝ પ્રોડક્ટનો બહિષ્કાર કેમ કરવો। એના અનુસંધાને બહિષ્કાર કરતાં પહેલાં એમના જમા ઉદાર બંને પાસા વિચારી અને પછી બહિષ્કાર કરવો અને એમાં કયા એંગલથી કેવી રીતે શું કરવું, ખાસ કરીને રાજકોટ અને સૌરાષ્ટ્રની ઇન્ડસ્ટ્રી એ એક મોટા મોટો બેઝ લઈને એમએસએમઈ સેગમેન્ટની વધુમાં વધુ ઇન્ડસ્ટ્રી ધરાવે છે, ત્યારે અમે રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ, રાજકોટ એન્જિનિયરિંગ એસોસિએશન, સાપર વેરાવળ ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન 5-6 એસોસિએશન સાથે મળી અને એક એવું નક્કી કર્યું કે ભાઈ કોઈપણ સંજોગોમાં આપણે ચાઇનાને બીટ કરવાની વાત છે તો એમાં સૌથી સિંહફાળો ગુજરાતનો હોઈ શકે અને ગુજરાતમાં સૌરાષ્ટ્રનો હોઈ શકે અને રાજકોટનો હોઈ શકે, તો આના માટે આપણે શું કરવું, એના માટે અમે તમામ લોકો સાથે મળ્યા અને આજે તમામ એસોસિએશનના હોદ્દેદારોને અત્યારે 50-55 લોકોને હાજર રાખી અને આના અનુસંધાને શું કરી શકાય, આપણે એવી કઈ વસ્તુથી શરૂઆત કરી શકીએ જેથી આપણે ચાઇનીઝ પ્રોડક્ટને એવોઈડ કરી સાથોસાથ એના ઓલ્ટરનેટ ક્યાંથી મળે એ ઓલ્ટરનેટને ધ્યાનમાં રાખી અને સરકાર આની અંદર શું સહયોગ કરે। આજે કોવિડ-19ની વાત કરીએ અને કેન્દ્ર સરકારના જ્યારે મોદી સરકારની એક આત્મનિર્ભરતાની વાત છે ત્યારે કેન્દ્ર સરકાર સૌથી વધારે બજેટ ફાળવણી આની અંદર કરી રહી છે અને એમએસએમઈમાં આપ સૌને ખ્યાલ છે કે 20 લાખ કરોડના બજેટમાં 3 લાખ કરોડનું બજેટ ખાલી એમએસએમઈને આપવામાં આવ્યું છે। અદાણી રિલાયન્સે ગુજરાતના વિકાસમાં મહત્વપૂર્ણ ફાળો આપ્યો છે।
परंतु आ बंने कंपनीओने टक्कर आपवा माटे मित्तल ग्रुप मैदाने उतर्युं छे। ગુજરાતમાં સ્ટીલ પ્લાન્ટ, બંદરોના વિકાસ, રેલવે કનેક્ટિવિટી સહિતના ઇન્ફ્રાસ્ટ્રક્ચરને વિકસિત કરવા માટે મિત્તલ ગ્રુપ કાર્ય કરશે। ગુજરાતમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ઉત્પાદનમાં ક્ષમતા વધારવા માટે આરસેલર મિત્તલ ગ્રુપ 20,000 કરોડ રૂપિયાનું રોકાણ કરશે। આ રોકાણ કરવાથી જમીનની માંગ, પોર્ટ એટલે કે બંદર, રેલવેની કનેક્ટિવિટી અને મેગા ઇન્વેસ્ટમેન્ટ ક્ષેત્રે કાર્ય કરશે। આ અંગેની માહિતી ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સાથે વિડીયો કોન્ફરન્સ મારફતે મિત્તલ ગ્રુપના લક્ષ્મી મિત્તલે આપી હતી। આ મુદ્દે વધુ વાત કરવા છોડાયા છે અબ તકના સંવાદદાતા ગૌરવ। જી ચોક્કસ, ગુજરાતની કી મિટ્ટી મેં વ્યાપાર હૈ જે યુક્તિ છે તે ક્યાંક ને ક્યાંક યથાર્થ ઠરી રહ્યો તે પ્રકારના દ્રશ્યો હાલ સામે આવી રહ્યા છે। કેમ કે દેશના જે મોટા ગ્રુપ છે તેઓ વ્યાપાર માટે ગુજરાત રાજ્યને પસંદ કરતા હોય છે। મુખ્યત્વે જે અંબાણી અને અદાણી ગ્રુપ છે, બંને મોટા મોટા જે તેમના ફેક્ટરીઓ છે, જેમના એકમો છે તે ગુજરાતમાં સ્થાપી ચૂક્યા છે, અને હવે આ બંને ગ્રુપને ટક્કર મારવા માટે મિત્તલ ગ્રુપ પણ મેદાનમાં આવી ગયું છે, અને તેમણે પણ ગુજરાત રાજ્યને ઉત્પાદન ક્ષેત્રમાં યુનિટ આગળ વધારવા માટે ગુજરાત રાજ્યને પસંદ કર્યું છે તે બાબત હાલ સામે આવી રહી છે। ખાસ જે મિત્તલ ગ્રુપ છે, જે આર્સેલર મિત્તલ ગ્રુપ છે, તેમના દ્વારા ગુજરાત રાજ્યમાં સ્ટીલ ક્ષેત્ર, જે પોર્ટ છે એટલે કે બંદર ક્ષેત્ર છે, અને સાથે સાથે રેલવે કનેક્ટિવિટી સહિતના ક્ષેત્રોમાં ધ્યાન કેન્દ્રિત કરીને તેની ઉત્પાદન ક્ષમતામાં વધારો કરવાનો હાલ પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો છે। રાજ્યના જે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી છે તેમની સાથેની જે વિડીયો કોન્ફરન્સ મારફતની આર્સેલર મિત્તલ ગ્રુપના જે લક્ષ્મી મિત્તલ છે તેમણે જે વાત થઈ છે, જે વાર્તાલાપ થયો છે તે દરમિયાન આ પ્રકારની બાબત સામે આવી છે કે જે એસઆર ગ્રુપ છે તે 5,000 કરોડ રૂપિયાનો જે પ્લાન્ટ છે તે ઊભો કરનાર છે, જેમાં 8.6 મિલિયન ટનની ઉત્પાદન ક્ષમતા રહેશે। સ્ટીલ ક્ષેત્ર માટે આ મોટો આશીર્વાદ સમાન, અને ગુજરાત રાજ્યની જે આર્થિક સ્થિતિ છે તેમાં ખૂબ મોટો ફાળો આપનાર આ પ્રોજેક્ટ હશે। સાથે સાથે મિત્તલ ગ્રુપ આગામી સમયમાં ગુજરાત રાજ્યમાં ખાસ આ 3 જે ક્ષેત્ર છે તેને લઈને 20,000 કરોડ રૂપિયાનું રોકાણ કરનાર છે, તો તેના કારણે ગુજરાતની જે આર્થિક સ્થિતિ છે તેમાં ખૂબ મહત્ત્વપૂર્ણ કહી શકાય ફાળો આ ગ્રુપનો રહેશે। અને સાથે સાથે હવે કહી શકાય કે આ બે ગ્રુપ જે અંબાણી અને અદાણી ગ્રુપ હતા તેને ટક્કર મારવા માટે મિત્તલ ગ્રુપ પણ મેદાનમાં આવ્યું છે, અને ગુજરાત રાજ્ય ખાતે આ જે રોકાણ છે તે આવનાર છે। આ મામલામાં જે રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી છે એમણે સ્પષ્ટતા કરી છે કે ગુજરાત રાજ્યએ બહારના તમામ જે રોકાણ છે તેમને આવકાર્યા છે, અને તેમણે અલગ એક વ્યવસ્થા પણ ઊભી કરી દેવામાં આવી છે, એક અનુકૂળ વ્યવસ્થા અગાઉથી આપવામાં આવી છે, અને જે રીતે હવે મિત્તલ ગ્રુપે એક હકારાત્મક અભિગમ દાખવ્યો છે તેને લઈને પણ રાજ્યમાં અનેકવિધ વ્યવસ્થાઓ ઊભી કરવામાં આવશે, અને એક અલગ પ્રકારનું વાતાવરણ, જે સાનુકૂળ વાતાવરણ કહી શકાય તે પ્રકારનું વાતાવરણ રાજ્યમાં ઊભું કરવામાં આવશે, જેથી મિત્તલ ગ્રુપ ખૂબ સારું પ્રદર્શન કરી શકે અને ગુજરાત રાજ્યની જે ઉત્પાદન ક્ષમતા છે તેમાં વધારો થાય, અને તેની આર્થિક જે સ્થિતિ છે તેમાં પણ સુધારો થાય, તેમાં પણ મહત્ત્વપૂર્ણ ફાળો રહે તે પ્રકારની વ્યવસ્થા ઊભી કરવામાં આવનાર છે। જી મહીસાગર જિલ્લાના ડિંટવાસ ગામે સરકારી કામમાં લાખો રૂપિયાનો ભ્રષ્ટાચાર થયો હોવાનું અનુમાન છે। પ્રાપ્ત થયેલી વિગતો અનુસાર ડિંટવાસ ગ્રામ પંચાયતમાં સરપંચ અને તલાટી બંનેએ સ્થાનિક લાભાર્થીઓને જણાવેલું હતું કે તમારા માટે બોર મોટર, શૌચાલય અને આરસીસી રસ્તા મંજૂર થયા છે, તેમ કહી તેમની પાસે જરૂરી કાગળો ડોક્યુમેન્ટ મંગાવ્યા પછી તેમને બોર મોટર, રસ્તા અને શૌચાલયના લાભો મળશે તેવું કહી તેની ટકાવારી પ્રમાણે કમિશન પણ લઈ લેવામાં આવ્યું હતું। છતાં ઘણા લાંબા સમયથી આ લોકોને સરકારે બહાર પાડેલી યોજનાઓનો કોઈ પણ લાભ મળ્યો નથી। આ બધા જ કામો સરકારના ચોપડે નોંધાયા છે ખરા, પરંતુ સ્થાનિક લાભાર્થી સુધી કશું જ પહોંચ્યું નથી। ત્યારે આવનારા દિવસોમાં જો લોકોના નામ ઉપર મંજૂર થયેલી યોજનાઓ અને તેના નાણાંનો સદુપયોગ કરવામાં નહીં આવે તો ડિંટવાસ ગામના લોકોએ ગાંધી ચિંધ્યા માર્ગે સત્યાગ્રહ કરી ભૂખ હડતાલ પર ઉતરવાની ચીમકી ઉચ્ચારી છે। ત્યારે ગામડાના છેવાડાના માનવી સુધી સરકારી યોજનાઓનો લાભ મળશે કે કેમ તે હવે જોવું રહ્યું। બોલો, હવે આ પંચાયતનું સાહેબ કાગળ ઉપર એવું બોલે છે કે મેઇન રોડથી નવીન પંચાયત સુધીનો 1 લાખનો સીસી રસ્તો બોલે, પછી નવીન પંચાયતે 1.5 લાખનું કમ્પાઉન્ડ ઓલ બોલે, તો આ સ્થળ ઉપર રસ્તો નથી થયો, કમ્પાઉન્ડ ઓલે નથી થયો, એક મારે પુરીના મુવાડાનો 20,000નો અવાડો બોલે, પણ એ પણ આખા મુવાડામાંથી કોઈ જગ્યાએ અવાડો છેલો નથી, એટલે કાગળ ઉપર જ નાણો આ પંચાયતના સરપંચ તલાટીએ વાપરેલો હોય, અને અમે સરકારને વારંવાર તાલુકામાં જિલ્લામાં તપાસ કરીએ, જોણ કરીએ, તો તાલુકામાંથી કે જિલ્લામાંથી કોઈ તપાસ કરીને અમને કોઈ વળતો રિપોર્ટ કે કોઈ જજમેન્ટ આપતા નથી, અત્યાર સુધી અમારી કોઈ રજૂઆત સાંભળતું જ નથી, ગમે જેવી તમે અરજી કરો કે ગમે તે મીડિયાવાળાને લાઈને આપો તો એનું કોઈ પૂછવામાં અમને આવતું નથી।
હવે આરસીસી રસ્તાના બાબતે તમારું શું કહેવું છે? આરસીસી રસ્તાના બાબતે સાહેબ મારે એવું કહેવું છે કે હું જ્યારે તાલુકા પંચાયતમાં તો 2000 થી 2005 દરમિયાન એ વખતે માન્ય શ્રી ધારાસભ્ય ડૉક્ટર ભમાસ સાહેબને ગ્રાન્ટમાંથી મારે આરસીસી રસ્તો બનાવેલો. ત્યારબાદ આપણો આ મારા ચાલુ સરપંચ હાલમાં છે પર્વતભાઈ, એમના દરમિયાન અહીં કોઈક અધિકારીઓ માપવા આવ્યા ને મેં અધિકારીઓને પૂછ્યું કે ભાઈ અત્યારે આ મેં કે 18 વર્ષ પહેલો આ રોડ બનેલો છે તો અત્યારે શું મેં કે માપવાની જરૂર છે? કારણ મેં કે ના ના આ તો હમણાં 2018નો ખર્ચો બોલો. મેં કે 2018ના અહીંયા અમારા તો કોઈ ખર્ચો પડેલો નથી અને આવો ખોટો ભ્રષ્ટાચાર કર્યો છે અને આ જે અમારા નામે નાણો જે ને તમે ઉચાપત કરી છે એટલે આ રસ્તો પેલા જે કોઈ અધિકારી આવેલા એમને મેં આ રસ્તો માપવા દીધો નહીં અને એ પછી માપ્યા વગર જતા રહ્યા. તે આ બાબતે મારું એટલું કહેવું છે કે આ મારા નામે આરસીસી રસ્તો બોલાવીશ અને આ ભ્રષ્ટાચાર કરેલો છે હાલના સરપંચ અને તલાટી કમ મંત્રી છે, આ મારું કહેવું છે અને આ રસ્તા બનાવ્યા લગભગ 18 વર્ષ થઈ ગયા છે. રાજકોટ કિસાન સંઘના પ્રમુખ દિલીપ સખિયા કપાસની ભારી લઈને અન્ય લોકો સાથે કલેક્ટર કચેરીએ સીસીઆઈએ બંધ કરેલ કપાસની ખરીદી ચાલુ કરાવવા બાબતે કલેક્ટરને આવેદન આપવા પહોંચ્યા હતા, પરંતુ રસ્તા પર જ પોલીસે તમામ આગેવાનોની અટકાયત કરી હતી. મારું નામ છે મહીપાલસિંહ જાડેજા, પડધરી તાલુકા કિસાન સંઘ ઉપપ્રમુખ. અને આજ રોજ અમે કિસાન સંઘ દ્વારા જે કપાસની અત્યારે જે ખરીદી ચાલુ હતી સીસીઆઈ દ્વારા એ ખરીદી બંધ કરી દીધેલી છે. તેના અનુસંધાને અમે કલેક્ટર સાહેબને આવેદનપત્ર શાંતિપૂર્વક આપવા આવતા હતા તે વાર અમારા આખી ટીમની ધરપકડ થયેલી છે અને આજે અમે 2 જણા કિસાન સંઘના આવેદનપત્ર આપવા આવ્યા છીએ. તો સરકાર આવી ખોટી નીતિ કેમ આપે છે? કિસાન સંઘ શાંતિપૂર્વક આંદોલન આવેદનપત્ર આપતું હોય અને જો સરકાર અમારા સાથીઓની ધરપકડ કરે તો આ એક ખોટી વસ્તુ છે. તો 70 જણાની ધરપકડ કરેલી છે. સોશિયલ ડિસ્ટન્સ જાળવવા અલગ અલગ જગ્યાએ વિભાજિત શાક માર્કેટનું સ્થળાંતર કરતા વેપાર ધંધા રોજગાર ભાંગી રહ્યા છે, ત્યારે સમગ્ર સાવરકુંડલા શહેરને શાકભાજી પૂરું પાડતા 200 ઉપરાંત શાકભાજી વિક્રેતા હડતાલ પર ઉતરી ગયા છે. 70 વર્ષથી નાવલી નદીના પટની જગ્યાએ શાકભાજી વેચતા શાકભાજી વિક્રેતાઓએ પૂર્વવત સ્થળે શાકભાજી વેચવા આપવાની માંગ કરી છે. શાક માર્કેટના વેપારીઓની હડતાલથી શહેરીજનો શાકભાજીથી વંચિત રહ્યા હતા. સાવરકુંડલામાં અમે 40 થી 50 વર્ષથી અમે ધંધો કરીએ છીએ અને લોકડાઉન થયું અમે 3 મહિના સરકારનું કહેવું માન્યું છે અને એ કહેવા માનવાથી છતાંય અમને 5-15 દી ક્યાંક ઠેકાણે બેહાડે અને અમને વિરોધના કારણે જ્યાં બેહાડે એ લોકો એમ કહેવે તમે આંથી આયા વ્યા જાઓ આંથી આયા વ્યા જાઓ સાહેબ. અને આ 8 દિવસથી તો એવું છે સાહેબ, અમે માર્કેટમાં બેસી છીએ, અમે 50 વર્ષથી આ માર્કેટમાં ધંધો કરીએ છીએ અને ધંધો કરતા અમે માર્કેટમાં બેસવા આવીએ છીએ તો અમને એમ કહે છે કે તમે તમારું આંથી લઈને વિયા જાઓ સાહેબ. બીજા બધા ધંધો કરે છે, બધાએ ફ્રૂટવાળા છે, કરિયાણાવાળા છે, બધી વસ્તુના ધંધો કરવાવાળા છે સાહેબ. અમે શાકભાજી વેચી છીએ તો અમે શું કાંઈ ગુનો છે અમારો કાંઈ સાહેબ? અમારા સ્થળે અમને બેહવા દો, અમારી એટલી વિનંતી છે. ગીર સોમનાથ જિલ્લાના વડામથક વેરાવળ ખાતે નગરપાલિકા દ્વારા સાફ સફાઈ માટે એક અનોખો અભિયાન હાથ ધરવામાં આવેલ છે, જેમાં વેરાવળ પાટણમાં આવેલા 5,800 જેટલા ઓપન પ્લોટોનું સર્વે કરી નોટિસ આપવાની કામગીરી હાથ ધરાઈ છે. ઉલ્લેખનીય છે કે ઓપન પ્લોટ હોવાથી કોઈ પણ વ્યક્તિ આ પ્લોટમાં કચરો તથા ગંદકી ફેલાવે છે અને આખા વિસ્તારમાં ગંદકી થાય છે, જેથી હવે ઓપન પ્લોટ ધારકોને સાવધાન થવાની જરૂર છે. આપ સૌ જાણો છો એ મુજબ વેરાવળ પાટણ સંયુક્ત નગરપાલિકા વિસ્તારની અંદર હાલમાં કુલ એપ્રોક્સિમેટલી 55,000 જેટલી મિલકતો આવેલી છે, જેમાં રહેણાંક અને બિનરહેણાંકનો પણ સમાવેશ થાય છે, જેમાં હાલના તબક્કે અમારી પાસે નોંધાયેલા ખુલ્લા પ્લોટની સંખ્યા 5,800 જેવી થઈ છે. શહેરમાં જે સ્વચ્છતાનો અને જે ગંદકીનો જે પ્રશ્ન છે એ મુખ્ય પ્રશ્ન આ ખુલ્લા ઓપન પ્લોટ માટેનો છે. લોકો ડોર ટુ ડોરનો કદાચ ઉપયોગ ઓછો કરતા હોય અથવા વધારે કરતા હોય, ન આવ્યો હોય, લેટ આવ્યો હોય અથવા સાંજા કચરો જમા થયો હોય તો એની રાહ જોયા વગર 24 કલાક કચરો સાચવા વગર બાજુનો જે કાંઈ ઓપન પ્લોટ પડેલો હોય એની અંદર કચરો નાખી દેતા હોય છે. હવે તમામ પ્લોટની અંદર નગરપાલિકા સફાઈ માટે પણ પહોંચી ન શકે એ સ્વાભાવિક છે એટલા બધા પ્લોટમાં, અને ઘણા પ્લોટની અંદર સફાઈ કરવા માટે જઈએ છીએ તો પ્લોટ ધારકો સાથે ઝઘડા પણ થતા હોય છે કે ભાઈ અમારા પ્લોટની અંદર શા માટે તમે આવી ગયા, ગંદકી અમે સાફ કરી નાખત ને અમને નુકસાન થાય છે ને એવી રીતે. હવે નગરપાલિકા એ નિર્ણય પણ લેવા માગે છે કે જે કંઈ ખુલ્લા પ્લોટ ધારકો છે એમને અમે એપ્રોક્સિમેટલી 2 મહિના જેટલો સમય આપશું કે ભાઈ તમે તમારી કમ્પાઉન્ડ રોલ કરી લો અને જે કંઈ ગંદકી થતી હોય એમની જવાબદારી એ પ્લોટ ધારકની જ છે. દેશના પશ્ચિમ છેડે આવેલા ઓખાના 3 દિશામાં દરિયો આવેલો છે, ત્યારે ગઈકાલે રામેશ્વર મંદિર નજીક દરિયામાં રાષ્ટ્રીય જળચર પ્રાણી ડોલ્ફિન દેખાઈ હતી, સાથોસાથ ત્યાંના ખડકોમાં મોનિટર લિઝાર્ડ એટલે કે દરિયાઈ ગરોળી પણ દેખાઈ હતી. આ અદભુત દ્રશ્યો જોયા પછી લોકોમાં આચરજ સર્જાયું હતું. આપણે
સૌ જાણીએ છીએ કે ઓખાનો દરિયા કિનારો એટલે જૈવ વિવિધતા ધરાવતો દરિયા કિનારો, અને વિશ્વમાં લોકો દરિયો કિનારો જે છે એ જો કોઈ પ્રખ્યાત હોય તો એ ઓખાના દરિયા કિનારો છે. અને આજ રોજ રામેશ્વર મંદિર નજીક જાણે ડોલ્ફિનો છે એ પાણીમાં હિલોડા લેતી હોય એવું દ્રશ્ય જોવા મળ્યું હતું, અને થોડી વાર પછી જ ત્યાંના જે ખડકો છે તેમાં મોનિટર લિઝાર્ડ છે એ જાણે આંટો મારવા નીકળ્યું હોય એવું દ્રશ્ય જોવા મળેલું હતું. આમ તો મોનિટર લિઝાર્ડ છે એ સામાન્ય રીતે જોવા મળતું જ હોય છે, પરંતુ દરિયા કિનારે જાણે પ્રથમવાર જોવા મળ્યું છે એવું દ્રશ્ય સામે આવેલું હતું. અને આ મોનિટર લિઝાર્ડ જોતાની સાથે જ વન્યજીવ પ્રેમીઓ છે એમાં કુતૂહલની લાગણી ઊભી થઈ હતી, અને લોકો છે એ જોવામાંથી એકત્રિત થયા હતા, અને એમ કહી શકાય રસીકરણ કરવાનું અભિયાન ચલાવ્યું છે. આ અભિયાન અંતર્ગત રાજકોટ જિલ્લામાં 90% પશુઓને ખરવા મવાસાની રસી અપાઈ ચુક્યાનું જિલ્લા પશુપાલન અધિકારી ડોક્ટર વઘાસિયાએ અબ તક સાથેની મુલાકાતમાં જણાવ્યું હતું. રાજકોટ જિલ્લામાં 650,000 જેટલા પશુઓ છે, તે પૈકી આપણે 4.5 લાખ જેવા પશુઓને રસીકરણ પ્રોગ્રામ હેઠળ આવરી લીધેલ છે, અને બાકીના જે પશુઓ છે એમને પણ અમે 15 તારીખ સુધીમાં 100% પશુઓને આ પ્રોગ્રામ નીચે આવરી લઈશું. આ રોગ કઈ પ્રકારનો હોય છે અને એના માટે કેટલી ટીમ રસીકરણની કામગીરીમાં? આ રોગ છે એ મોટાભાગે શિયાળામાં થતો રોગ છે, ઠંડી સિઝનમાં આ રોગ વધારે થાય છે. આ રોગની અંદર પશુનું મૃત્યુ થતું નથી, પણ મોટાભાગે પશુ છે એ બિનઉપયોગી થઈ જાય છે. જો દૂધનું પશુ હોય તો એ વહુકી જાય છે, એટલે કે એમનું દૂધ ઘટી જાય છે, અને બળદ જે છે એ લૂલા લંગડા થઈ જાય છે, અને બીજા જે ગાભણ પશુ છે એ તરવાઈ જાય છે અથવા તો એ બિનફળાવ થઈ જાય છે. આ રીતે આર્થિક રીતે ખૂબ જ નુકસાન કરતો આ રોગ હોય, સરકારશ્રીએ 100% પશુઓને રસીકરણ મુકાય અને રોગ સામે રક્ષણ મળે એના માટે આ આયોજન કરેલું છે. શ્યામનગરમાં લાલપુર બાયપાસ નજીક કૃષ્ણ પાર્કમાં બિલ્ડર ગિરીશ ડેર ઉપર નામચીન ગેંગે ગોળીબાર કર્યો હતો, જેમાં બિલ્ડરે સ્વરક્ષણ માટે 3 રાઉન્ડ ફાયરિંગ કર્યા હતા. આ ઘટના દરમિયાન બંને તરફથી 3-3 રાઉન્ડ ફાયરિંગ થયા હોવાનું ખુલવા પામ્યું છે. આ અંગે પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે. રાજુલામાં સારો વરસાદ થતાં ખેડૂતોની વાવણી પૂર્ણ થઈ છે, ત્યારે તાલુકા ખરીદ વેચાણ સંઘમાં ખાતર લેવા માટે ખેડૂતોની લાંબી હરોળ સર્જાઈ હતી. ઉલ્લેખનીય છે કે સારી વાવણી થતાં ખાતરની માંગમાં વધારો જોવા મળ્યો છે. પંચમહાલમાં ગોધરા કચેરી ખાતે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. પંચમહાલ ગોધરા રેન્જના આ પોલીસ સ્ટેશનમાં હવે તમામ સાયબર ક્રાઇમને લગતા ગુનાઓ પર કાર્યવાહી કરવામાં આવશે. રાજકોટની નામાંકિત હોટલ સરાજાનું 1 વર્ષ પૂર્ણ થયું છે, ત્યારે તેની ઉજવણી રૂપે સરાજા રેસ્ટોરન્ટે માનવંતા ગ્રાહકોને પૂરા જુલાઈ મહિના માટે 10% વિશેષ છૂટ આપવાનું આયોજન કર્યું છે. તેમનું કહેવું છે કે આ વિશેષ છૂટ રાજકોટના લોકોએ સરાજાને આપેલા પ્રેમ પ્રત્યે અમારી નાનકડી ભેટ છે. સરાજાનું સપનું અમે લગભગ 1.5 વર્ષ પહેલાં જોયું હતું, અને ત્યારબાદ લાસ્ટ યર અમે લોકોએ સરાજાને રાજકોટની સામે પ્રેઝન્ટ કર્યું હતું. સરાજાના 1 વર્ષ દરમિયાનમાં અમને લોકોને રાજકોટની જનતા તરફથી જે પ્રેમ મળ્યો છે ઇન ટર્મ્સ ઓફ અમારી રેસ્ટોરન્ટ, અમારી બેકરી અને અમારું બેન્ક્વેટ હોલ, આ ત્રણેય જગ્યાએ અમને એટલો સરસ રિસ્પોન્સ મળ્યો છે. અમારા કસ્ટમરના અમારી પાસે રેગ્યુલર ફીડબેક આવતા રહીએ છે કે અમે જે ફૂડ લઈ આવ્યા છીએ એ રાજકોટ ઘણા વખતથી ગોતતું હતું, અને એક બેઝિક અમે કન્સેપ્ટ લઈ આવ્યા હતા કે અમારે એવું ફૂડ દેવું છે કે જે ફૂડ ગોતવા માટે લોકો રાજકોટથી બોમ્બે ટ્રાવેલ કરતા હતા, અમદાવાદ ટ્રાવેલ કરતા હતા, એ ના કરવું પડે અને એ આપણે એ લોકોને રાજકોટમાં પીરસવાની ટ્રાય કરી, અને એનો ખૂબ જ સારો પ્રતિસાદ અમને મળ્યો છે. સો વી આર વેરી હેપી અને વી આર વેરી થેન્કફુલ ટુ ઓલ અવર કસ્ટમર્સ કે આજે 1 વર્ષ થયો છે એમાં એ કસ્ટમરને આ બદલત જ અમે અહીંયા સુધી પહોંચી શક્યા છીએ. સરાજા જે છે એ બેઝિકલી સંસ્કૃત ડેરિવેશન છે, સરળ અથવા સરસ અથવા સુરસ. સો બેઝિકલી અમારો કન્સેપ્ટ એ છે કે જે પણ સરળ વસ્તુઓ છે, ફૂડ છે, તો ઇટ હેઝ ટુ બી વેરી સિમ્પલ. સરળ ફૂડ હોવું જોઈએ કે જે આપણને પાચવામાં સારું પડે, પચવામાં સારું પડે. બેન્ક્વેટ છે અમારું, તો અમારી સર્વિસીસ, સો એવરીથિંગ હેઝ ટુ બી યુનો આપણે કહીએ ને કે ગુજરાતી શબ્દમાં સરળ અને સરસ. સો એના ઉપરથી બેઝિકલી નામ ડિરેવેટ થયું સરાજા.
શિનોર તાલુકાના અવાખલ ગામે 30 વર્ષીય પરિણીતાએ સાસુ સસરા અને પતિના શારીરિક તેમજ માનસિક ત્રાસના કારણે ગળા ફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું હતું. મૃત્યુ પામેલ પરિણીતાએ આત્મહત્યા કર્યા પહેલા સ્યુસાઇડ નોટમાં સાસુ સસરા અને પતિ દ્વારા શારીરિક અને માનસિક ત્રાસ તેમજ પતિના અન્ય યુવતી સાથે અફેર હોવાનું લખ્યું હતું. પોલીસે પરિણીતાના સાસુ સસરા અને પતિને ક્વોરન્ટાઇન કરીને વધુ તપાસ હાથ ધરી છે. 1/7/2020 ના રોજ અવાખલ ગામે રહેતી ગીતાબેન પરમાર નાવ પોતાના ઘરે કોઈ કારણસર ગળા ફાંસો ખાધેલ, જે સંદર્ભે એના પિયર પક્ષના સંપર્ક કરતા જાણવા મળ્યો છે કે એના સાસરી પક્ષના એટલે કે એના સાસુ સસરા અને પતિ પિનલભાઈ તેમજ સાસુ અંશુભાઈબેન અને સસરા અંબાલાલભાઈ નાવ એમને ત્રાસ આપતા હતા અને જેના કારણે આ બેને પોતાનું જીવન ટૂંકાવેલું હતું. ગીતાબેનના ભાભી છે અસ્મિતા પરમાર, એમને સવારમાં મને સુસાઇડ નોટ મોકલી 10:30 વાગે અને તરત જ અમે લોકો 11:30 સુધીમાં તમે પહોંચી ગયા હતા. વસ્તુ એવી છે કે 2016થી જ એમને ત્રાસ હતો, એમના હસબન્ડના બહાર અફેર્સને એવું પણ હતું, મારઝૂડ પણ કરતા હતા અને એમની ડિલિવરી વખતથી જ એ અમારા ઘરે એટલે કે મારી સાસરીમાં અમારી જોડે જ રહેતા હતા. 3 વર્ષ પછી અમે એમની ઉપર 2 વર્ષ સુધી એ ના લઈ ગયા એટલે અમે એમની ઉપર કેસ કર્યો કે ભાઈ એ આવે લઈ જાય, પણ એ નહીં સાંભળ્યું. અને પછી અમે એમની ઉપર 2-3 કેસ કર્યા, તો જ્યારે એમની ઉપર પૈસાનું પ્રેશર આવ્યું ત્યારે એ લેવા માટે આવ્યા તો મારી નડનને બહેલાવી ફોસલાવીને લઈ ગયા કે હું હવે કશું નહીં કરું, હું સુધરી ગયો છું. અને એને પણ ફોન કરીને બહુ જ પ્રેશર આપતા હતા કે તું આવી જા, હવે હું કંઈ પણ નહીં કરું, હું સુધરી ગયો છું, હવે હું તારી પાસે કોઈ માંગણી નહીં કરું. એવું કરીને એ ઘરે લાવ્યા. ઘરે લાવ્યા પછી 6 મહિનાની અંદર એ લોકોને કેસ ચાલતો હતો, તો 1 મહિનામાં એ લોકોએ કેસ બંધ કરાવી દીધો અને પછીથી ટોર્ચર ચાલુ કર્યું. એના સસરાનું વધારે પ્રેશર હતું અને એના હસબન્ડનું પણ મારઝૂડનું હતું અને એના અફેર્સના લીધે એને બહુ જ મારઝૂડ કરતા હતા અને અમને પણ જણાવવા નહોતું દીધું. અમને એમને એની સાસરીમાં પણ આવવાની ના પાડી દીધી, મારા મધર ઇનલોને પણ ના પાડી દીધી કે તારા કોઈ જોઈએ નહીં પિયરવાળા, તારા ભાઈ ભાભી ના જોઈએ, તારે વધારે એ લોકો જોડે કોઈ કોન્ટેક્ટ નહીં કરવાનો. બગસરા નગરપાલિકા દ્વારા બગસરા શહેરના મુખ્ય એવા પોલીસ સ્ટેશનથી કુંકાવાવ નાકા લોહાણા સમાજની વાડી સુધી તેમજ કુંકાવાવ નાકાથી સ્વામિનારાયણ મંદિર સુધીના આરસીસી રોડનું ખાતમુહૂર્ત પાલિકા પ્રમુખ રસીલાબેન પાથર, ઉપપ્રમુખ નિતેશ દોડિયા, શહેર ભાજપ પ્રમુખ એવી રીબડિયા, રશ્મિનભાઈ ડોડિયા, ધીરુભાઈ કોટડિયા, કનુભાઈ પટોડિયા, રાજુભાઈ ગીંડા, જયંતિભાઈ વેકરિયા, મનોજભાઈ મહેડા, અનિલભાઈ વેકરિયા આ તમામ સહિત આગેવાનોની હાજરીમાં એવી પટેલ ચોક ખાતે શાસ્ત્રોક્ત વિધિથી ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. હાલ બગસરા નગરપાલિકા દ્વારા જે બગસરાનું મેઇન જે આખો બગસરાનું ઘરેણું કહેવાય એવો જે મોટો સ્ટેટ રોડ છે એ નગરપાલિકા સંભાળ્યા પછી એને 14 અણાબંધમાં મંજૂર કરાવી અને સરકારની મદદથી આખા રોડનું પોલીસ સ્ટેશનથી 2 કરોડ નાકા સુધીનું રોડનું કામ 4.5 કરોડનું અંદાજિત છે. આમાં 3 ટેન્ડર થયા છે, એમાં ભાગ 1માં આજે ખાતમુહૂર્ત કર્યું છે નગરપાલિકાના તમામ સદસ્યશ્રીઓ, શહેર ભાજપની આખી ટીમ અને બગસરાના તમામ નાગરિકો આજે ઉપસ્થિતિમાં ખાતમુહૂર્ત થયું છે. તો આ રોડ વિના વિઘ્ને જલ્દી પૂરો થાય અને બગસરાને એક સારી સુવિધા મળે એવી બધાની અપેક્ષા છે. એટલે આજ રોડનું ખાતમુહૂર્ત કર્યું છે અને હવે બીજા બે તબક્કા છે એ હવે 2-4 દિવસમાં શરૂ કરીએ છીએ નગરપાલિકા દ્વારા, એવી અમારી બધાની ઈચ્છા છે. અને એની ટાઈમ લિમિટ કેટલી છે? આ કામની ટાઈમ લિમિટ 6 મહિનાની છે, પણ લોકડાઉનના હિસાબે સરકારના નીતિ નિયમ મુજબ એ ટાઈમ લિમિટ વધારવામાં આવી છે. આજે અષાઢ સુદ 13 એટલે કે આજથી જયા પાર્વતી વ્રતની શરૂઆત થતી હોય છે, ત્યારે આજે કુંવારિકાઓ તથા મહિલાઓએ શિવ પાર્વતીની પૂજા કરી આ વ્રતનો પ્રારંભ કર્યો હતો. ઉલ્લેખનીય છે કે સારા જીવનસાથી માટે કુંવારિકાઓ દ્વારા 5 વર્ષ સુધી આ વ્રત કરાતું હોય છે, જેમાં પરિણીત મહિલાઓ અખંડ સૌભાગ્ય માટેની પ્રાર્થના કરે છે. શિવ અને પાર્વતીને આરાધના છે. પાર્વતી માતાજીએ પણ તપ કરેલું શિવને મેળવવા માટે, એવી રીતે દરેક યુવતી પોતાના પતિને મેળવવા, સારો પતિ મેળવવા માટે થઈ અને આ એક પ્રકારનો ઉપાસના છે અને જયા પાર્વતીનું 5 દિનનું વ્રત કરે છે. શંકર ભગવાનને પાર્વતી માતાને ખુશ કરવા માટે અને આપણી જે કઈ ઈચ્છા હોય તે પૂરી કરે એટલા માટે. એટલે બધું મોરું ખાવાનું હોય છે 5 દિવસ અને 5મા દિવસે આખી રાત જાગરણ કરવાનું હોય છે. ઝવેરા વાવવાનો હોય છે 6ઠના દિવસે.
બધા દિવસ કરતા ત્યારે 5 દિવસ આમ મજા આવે, અલગ ફીલ થાય એટલે. કોરોના મહામારીને ધ્યાને લઈ 5 જુલાઈના રોજ ગુરુપૂર્ણિમા નિમિત્તે રણછોડદાસ આશ્રમમાં થતો ગુરુપૂર્ણિમા મહોત્સવ લોકોના સ્વાસ્થ્યને ધ્યાને રાખી રદ કરવામાં આવ્યો છે. દર વર્ષે સમગ્ર ગુજરાત અને ભારતભરમાંથી ભક્તો અહીં દર્શનાર્થે આવે છે, પરંતુ કોવિડ-19ની મહામારીમાં લોકલ સંક્રમણ ન લાગે ત્યાંને ધ્યાને લઈ ભક્તો પોતાના પરિવારજનો સાથે ઘર બેઠા લાઈવ દર્શન કરી શકે તે માટે અબતક ચેનલ ફેસબુક પેજ તેમજ સદગુરુ આશ્રમના ફેસબુક પેજ પર લાઈવ ટેલિકાસ્ટની વ્યવસ્થા આયોજકો દ્વારા કરવામાં આવી છે. ગુરુપૂર્ણિમા મહોત્સવ વિશે સદગુરુ આશ્રમના ટ્રસ્ટી પ્રવીણભાઈ વાસાણીએ અબતક મીડિયાને વધુ માહિતી આપી હતી. દર વર્ષે સૌરાષ્ટ્ર નહીં પણ ગુજરાત અને આખા ભારતમાંથી, કારણ કે ગુરુદેવના રાજકોટની અંદર ઓછામાં ઓછા 3 લાખ ભાવિકો છે અને દર વર્ષે આપણે ગુરુપૂર્ણિમામાં 1-1.5 લાખ લોકો દર્શન કરવા આવે છે. પણ આપણને દુઃખ છે કે આ કોરોના-19 જે છે મહામારી, ગુરુદેવ પોતે એવું કહેતા કે રાજકોટ મેરા હૃદય હે, એટલે પોતાને ચિંતા છે કે આ જો મારા મહામારીમાં આપણે દર્શન ખુલ્લા રાખીએ તો શું થાય, ગમે એને સંક્રમણ થાય અને લોકોને મુશ્કેલી થાય. એને બદલે ગુરુદેવે એવું કીધું છે કે જે ફોટો જે છે ને એની અંદર મેં હું ચોક્કસ છું, આપ નિશ્ચિત માનો, એટલે લોકો બધા ઘરે ઘરે મારો ફોટાની પૂજા કરે, ચરણ પાદુકા પણ બધા પાસે હોય અને માળા કરે અને આપણે આ મહામારી તાત્કાલિક બંધ થાય એવી પ્રાર્થના કરે. એટલે આપણે એટલા માટે, બાકી તો દર વર્ષે આપણે ચાલુ જ હોય છે, એટલે આપણે આ વર્ષે ગુરુપૂર્ણિમાના તમામ કાર્યક્રમો રદ કરેલ છે. પણ કોઈ ભાવિકોએ ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે ઘર બેઠા એમને દર્શન લાઈવ થશે. સવારની આરતી 5 વાગે, 5:30 1650 પૂજન, 7 થી 12:30 સુધી આપણે ચરણ પાદુકાના દર્શન અને 4 થી રાત્રિના 9, સાંજે 7:30 વાગે મહાઆરતી પણ થશે, રાત્રે 9 વાગે પણ શયન આરતી થશે, ભગવાનનો 11 વાગે બપોરે રાજભોગ લાગશે, એની પણ આરતી થશે. આખો દિવસ આપણે ચેનલની અંદર લાઈવ દર્શન થશે, આપણી ફેસબુક મારા ગુરુદેવ છે એમાં પણ દર્શન થશે અને અબ તક ચેનલમાં પણ આખો દિવસ લાઈવ દર્શન થશે. આ સાથે જ અબ તક બુલેટિન સમાપ્ત થાય છે. વધુ સમાચાર માટે જોતા રહો અબ તક ચેનલ. નમસ્કાર.